विश्व में भारतीय संस्कृति को स्थापित करने वाले आज स्वामी विवेकानंद जी की 198वीं जन्म जयंती है। उसी के चलते आज बड़ौदा महानगर पालिका ने शहर के बादामी बाग में पुष्पांजलि का कार्यक्रम आयोजित किया। म्यूनिसिपल कमिश्नर पी स्वरूप और डेप्यूटी म्यूनिसिपल कमिश्नर सुधीर पटेल के हाथों से स्वामी विवेकानंद जी की प्रतिमा को फूलहार अर्पण किया गया और ऐसा बताया गया कि स्वामी विवेकानंद जी युवाओं के प्रेरणा स्रोत हैं। उनके विचार हमेशा सभी को प्रेरित करते हैं। આપના સૌના માટે જે પ્રેરણારૂપ મહાપુરુષ હોય અને ખાસ કરીને યુવાનો માટે જે પ્રેરણારૂપ છે એવા સ્વામી વિવેકાનંદજીના આજે જન્મદિવસ છે એ નેશનલ યુથ ડે તરીકે પણ આપણા મનાવીએ છીએ ત્યારે દર વર્ષ જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા તરફથી સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું છે। આ વખતે સૌને મારી વિનંતી છે કે જે સ્વામી વિવેકાનંદજીના આત્મનિર્ભર માટેનું જેટલા સંદેશો છે એ સંદેશો અપનાવીએ અને સારા નાગરિક તરીકે આપણા ફરજ બજાવીએ એ આપણા સ્વામી વિવેકાનંદજી માટેનો એક સાચા અર્થમાં એક ડેડિકેશન આપણે આપી શકીએ। युवाओं को अपनी सोच से हमेशा प्रेरित करने वाले आज स्वामी विवेकानंद जी की जन्म जयंती है, जिसके तहत आज बड़ौदा में बागोड़िया रोड स्थित परिवार चौराहे के पास स्वामी विवेकानंद विद्यालय के लोगों ने स्वामी विवेकानंद जी की प्रतिमा को फूलहार अर्पण किया। आज स्वामी विवेकानंद जी की जन्म जयंती के शुभ दिवस पर बेटी दिवस भी मनाया जाता है, जिसके चलते दुबोई के विधायक शैलेश मेहता की ओर से सभी ज़रूरतमंदों को कंबल बांटा गया और कुवारी लड़कियों को साइकिल दी गई। स्वामी विवेकानंद ना जयंती ना उपलक्ष्य में आज एसएसवी अने अर्थ फाउंडेशन ना संयुक्त उपक्रमे अहीं अनेक मानवतालक्षी कार्यक्रमों पण आयोजन ये करवामां आव्युं छे। विशेष रूपे डबोईना धारासभ्य अने गुजरात ब्रह्म समाजना प्रमुख અને આ વિસ્તારના સમાજરત્ન એવા શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં એમના જ આયોજન સ્વરૂપે અહીંયા ધાબળા વિતરણનો કાર્યક્રમ અને અનેક સુંદર માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે, સાથે સાથે જ આજનો દિવસ ડોટર્સ ડે એટલે કે દીકરીઓના દિવસ તરીકે પણ ઉજવાય છે અને એ પ્રસંગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય એટલે કે એસએસવી દ્વારા આપ જોઈ શકો છો કે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં ગરીબોને ધાપડા વિતરણ હોય, નાની બાળાઓને સ્કૂલે જવા માટે સાયકલનું વિતરણ હોય અને સ્વામી વિવેકાનંદજીને ફૂલહાર। बागोड़िया रोड पर स्थित स्वामी विवेकानंद जी की प्रतिमा पर फूल्यार्पण करते हुए स्वामी विवेकानंद जी की 198वीं जन्मदिवस के साथ साथ बेटी दिवस भी मनाया गया। उनके जन्मदिवस पर अर्थ फाउंडेशन की ओर से लव जिहाद के कानून को राज्य में लाए जाने और बेटी बचाने के लिए हस्ताक्षर अभियान चलाया गया, जिसमें बड़ौदा शहर के पूर्व मेयर जिग्सा बहन सेठ, परम पूज्य ब्रजराज महोदय और डबोई के विधायक शैलेश मेहता मुख्य रूप से उपस्थित रहे। ડોટર્સ ડે નિમિત્તે અને સ્વામી વિવેકાનંદ જે યુથ ડે પણ સેલિબ્રેટ થાય છે, એટલે કે યુવાનો આગળ આવી અને ડોટર્સ ડે સેલિબ્રેટ કરે। ડોટર્સ ડે એટલે કે દીકરીઓ માટેનું માન સન્માનની વાત આવે છે ત્યારે આપણે લવ જેહાદ જે ગુજરાતમાં આજકાલ ઘણો વધી રહ્યો છે અને લવ જેહાદ એ આખું ષડયંત્ર રચાઈ રહ્યું છે। લવ જેહાદ ઘણા લોકો એવું કે જે હિન્દુએ આપેલો શબ્દ છે, હિન્દુએ તો આપ્યો જ છે સાહેબ, પણ હિન્દુએ કરતાં પહેલાં કર્ણાટકમાંથી હાઈકોર્ટે આપેલો આ શબ્દ છે કે લવ જેહાદ એટલે લવના નામે આ લોકો જેહાદ
એટલે મૂળ મુદ્દે કુરાનની આયાતમાં જેહાદ એટલે સ્વમાંથી જે ખરાબ વસ્તુઓ છે એને કાઢી નાખવી એવું કહે છે. એટલે એ જેહાદ એટલે કે આપણામાંથી લઈ જઈ અને આપણી અંદરથી એમની અંદરનો વધારો કરવો છે, એ એ હિન્દુત્વને જે છે એ હિન્દુત્વને ઓછું કરવું અને પોતાના ધર્મને વધારવા માટે સ્ત્રીઓનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગને અટકાવવા માટે એક સખત કાયદાની જરૂર છે. હા, ધર્માંતરણનો કાયદો છે, એક વકીલ તરીકે હું એમ કહીશ કે ધર્માંતરણનો કાયદો છે, પણ ધર્માંતરણના કાયદાના જે નીતિ નિયમો છે એ એટલા સખત નથી કે જેના લીધે તમે આ રીતના બહેલાવી ફોસલાવીને દીકરીઓ સાથે થતા ધર્માંતરણને રોકી શકો. એટલે લવ જેહાદના સખત કાયદાની આજના સમયમાં ખૂબ જ જરૂર છે અને એ જરૂરિયાતને જ્યારે આપણા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા પણ આપી રહ્યા છે અને ઘણા બધા રાજકીય નેતાઓ પણ આપી રહ્યા છે, ઘણા બધા ધર્મગુરુઓ જેમ કે બાવાશ્રીએ પણ આપણાને મહારાષ્ટ્રીએ કીધું એમ એ પણ સહકાર આપી રહ્યા છે, ત્યારે સમાજની પણ એક જવાબદારી આવે છે કે એ પણ બહાર આવીને આ વિષય પર બોલે. અને એ સમાજની જવાબદારી રૂપે અર્થ ફાઉન્ડેશને આજથી આ શરૂઆત કરી છે કે અમે પણ સરકારને કહીએ છીએ કે ફક્ત આ બધા જ કહે છે એવું નથી, સમાજ પણ આ જ ઈચ્છે છે અને સમાજની ઈચ્છાને ધ્યાને રાખી જલ્દીમાં જલ્દી આ કાયદો બનાવવામાં આવે જેથી કરીને આપણી મા બહેન દીકરીઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે લવ જેહાદના નામે તાત્કાલિકપણે અટકી શકે. નગર સર્કલ પર સ્થિત સ્વામી વિવેકાનંદજી કી પ્રતિમા પર ઉનકે 198 જન્મદિવસ કે ઉપલક્ષ્ય પર અંબે વિદ્યાલય કી ઓર સે ફૂલ્યાર્પણ કિયા ગયા ઓર હર્ષોલ્લાસ કે સાથ ઉનકા જન્મદિવસ મનાયા ગયા, જિસમેં ભાજપા કે મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ વિજય શાહ ઓર અંબે વિદ્યાલય કે સૂર્યકાંત ભાઈ કે સાથ સાથ અંબે વિદ્યાલય કી સભી અધ્યાપક ઓર અધ્યાપિકાએ ઉપસ્થિત રહી. સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ નિમિત્તે શ્રી જયંબે સ્કૂલ, સૂર્યકાંતભાઈ શાહ અને તેમના સમગ્ર સ્કૂલ પરિવાર દ્વારા અમિતનગર સર્કલ ખાતે વિવેકાનંદજીને પ્રતિમાના ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીના અમારા નવા મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને અન્ય સૌ લોકો ઉપસ્થિત રહ્યા. વિવેકાનંદજીનું જીવન એ યુવાનો માટે એક પ્રેરણા છે અને મને ગર્વ છે કે આવનારા દિવસોમાં આ જ યુવાનો એ ભારતનું વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન સાકાર કરવાના છે, ત્યારે આ પ્રસંગે વડોદરા શહેરના સૌ નગરજનોને હું શુભકામનાઓ પાઠવું છું. સ્વામી વિવેકાનંદજીની 158મી જન્મજયંતિ નિમિત્તે આજે અમે સર્કલ પર કોર્પોરેશનના પદાધિકારીઓ અને ભાજપના પ્રમુખશ્રી અને અમે વિદ્યાર્થીના સ્ટાફ સાથે પુષ્પાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે યુથ ડે છે અને વિવેકાનંદજીની જે પ્રેરણા છે યુથ માટે એ કાયમ માટે એમને મળ્યા કરે, એના વિચારોને પ્રગતિ થાય અને એના વિચારોનો અમલ થાય તો આ દેશનો વિકાસ વહેલો શક્ય છે. કેન્દ્ર સરકારે કિસાનો કે હિતમાં કૃષિ બિલ જારી કિયા થા, યહ બિલ કિસાનોને અસ્વીકાર કિયા ઓર પૂરે ભારતમે કિસાનોને વિરોધ પ્રદર્શન કિયા. કિસાન બિલ કે ચલતે ભારતમે જો વિરોધ ચલ રહા થા ઉસી કે ચલતે આજ સુપ્રીમ કોર્ટને એક અહેમ ફેસલા લિયા. સુપ્રીમ કોર્ટને કૃષિ બિલ પર રોક લગા દી, જિસકે ચલતે આજ બરોડા શહેર કે છાની ગાંવમાં કોંગ્રેસ કી ઓર સે યહ ફેસલા કો સ્વીકારા ગયા ઓર પટાકે ફોડકર ઉસકા જશ્ન મનાયા ગયા. જે સુપ્રીમ કોર્ટે જે ખેડૂતોનો જે ખેડૂત વિરોધી જે કાયદો સરકારે બનાવ્યો, આટલા ટાઈમથી ખેડૂતો જે આંદોલન કરી રહ્યા હતા સરકારે એમની વાત સાંભળતી નથી, એના વિરુદ્ધમાં સરકારે આ સુપ્રીમ કોર્ટે આની ઉપર સ્ટે લાવ્યા છે, એની ખુશીમાં આજે આતશબાજીનો પ્રોગ્રામ ને ઢોલ નગારા વગાડીને અમે એને બતાવ્યું. કિસાન આંદોલન આમ તો એમ કહેવાય કે આ ખેતી જય જવાન જય કિસાન ખેડૂતોનો દેશ કહેવાય, એ દેશની અંદર ખેડૂતોની કોઈ સાંભળે નહીં એ પ્રમાણેનો આ દેશ થઈ ગયો છે. 48 દિવસ થયા, લગભગ 50 દિવસથી આંદોલન કરતા 50-60 લોકો શહીદ થઈ ગયા. પાકિસ્તાની હોય તમને પૂરી દો, આતંકવાદી હોય તો પૂરી દો, ખાલિસ્તાની હોય તો પૂરી દો, પણ ખેડૂતોને પાકિસ્તાની અને આતંકવાદી બનાવવા માંગો છો? આ વાત જે મૂળ દેશનો ખેડૂત જેણે આ દેશ બનાવ્યું છે, આ દેશને આગળ વધાર્યું છે, એ ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યું છે, એની સાથે સામે લડવા કોંગ્રેસ પાર્ટી એમની જોડે છે. અને એટલા જ માટે આ જે ફટાકડા ફૂર્યા છે, આ સુપ્રીમ કોર્ટનો એક ઓર્ડર, એના પછીના બીજા ઓર્ડર કે ત્રણેય કાયદા પાછા ખેંચો
ત્યાં સુધી ખેડૂત જંપીને રહેવાનું નથી અને કોંગ્રેસ પાર્ટી એમની જોડે છે એ જ વાત લઈને અમે આગળ વધી રહ્યા છીએ। બીઆરજી ગ્રુપ। युवाओं के प्रेरणा स्रोत स्वामी विवेकानंद जी की आज 198वीं जन्म जयंती को बड़े उत्साह के साथ मनाया गया। उसी के चलते भारतीय जनता पार्टी और युवा मोर्चा की ओर से बाइक रैली का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में भाजपा के कार्यकर्ताओं ने हिस्सा लिया और शहर के अलग अलग वार्ड में रैली निकाली और स्वामी विवेकानंद जी के अनमोल वचनों और संदेशों को नगरजनों तक पहुँचाया। युवाओं द्वारा निकाली गई रैली का फ्लैग वॉक डबोई के विधायक शैलेश मेहता, पूर्व मेयर जिगसा बहन सेठ के द्वारा करवाया गया था। युवाओं ना आदर्श स्वामी विवेकानंद जी ने आज जन्म जयंती है और समग्र गुजरात तमाम वॉर्ड तमाम मंडल की अंदर आज रोज बाइक रैली निकलना से स्वामीजी कटआउट साथ विचारों से युवा निकल से और स्वामी विवेकानंद जी युवा प्रेरणा स्रोत रहा है आदर्श रहा है आना पेढ़ी पर ओखे और हमेशा विवेकानंद जी बदा आदर्श बनाए रहे ये आना पेढ़ी ने मार्गदर्शन करने हमेशा कार्यक्रम करता रही है। आज एमनी प्रतिमा ने पूजन कर दरक मंडल की अंदर और बाइक रैली आयोजन करेल है। कोरोना वायरस कारण अत्य हाल में महामारी चले ओछा लोग एक संदेश आप निकली रहा है ना डीजे से ना कोई अवाज है मत एक रैली स्वरूप संदेश मिली रहे एमने लोग याद रखे एम आदर्श कायम लोग प्रस्तावित रहे माटे एक प्रयत्न रहो है। आज कोरोना कारण अमे खूब शांति थी और संयम थी आ रैली आयोजन करेल है। बड़ोड़ा शहर के आनंद जिला के लावबिल गांव में हनुमान जी का मंदिर 500 वर्ष पुराना है। भगवान हनुमान जी का कर्नाटक गांव में जन्म स्थल है। वहां से भगवान हनुमान जी की शिला को लेकर उसे आज बड़ोड़ा शहर के हरनी गांव के भीड़ भंजन हनुमान जी के मंदिर पर लाया गया। गांव के लोगों ने शिला के दर्शन किए। हनुमान जी की यह शिला गुजरात के अलग अलग बड़े शहरों में ले जाई जाएगी और सभी नगरवासियों को शिला के दर्शन करने का और पूजा पाठ करने का मौका मिलेगा और फिर यह शिला से आनंद जिला के लाभविल गांव में मंदिर का निर्माण होगा। उसी के चलते हरनी के बीड़ भंजन मंदिर के महाराज ने शिला की पूजा और अर्चना की। आनंद नजीकनु लांबेल गाम ज्या स्वयं प्रगट हनुमान जी महाराज बिराजित है 500 वर्ष थी बिराजमान है। शिखरबंद मंदिर थी 2023 में 500 वर्ष पूरा थवाना है। ये निमित्ते मंदिर जीर्णोद्धार और परिसर निर्माण एक संकल्प लेलो है और काम शुरू थानु एना पेला भागना स्वरूप में आ शिला आज स्वयं हनुमान जी दादा जन्मस्थान अंजनी पर्वत कर्नाटक हम्पी में ત્યાંથી શિલા કોતરાવીને આજે અહીંયા ગુજરાતમાં પ્રવેશ કરી લે અલગ અલગ સ્થાનો ઉપર એની પૂજા આરતી કરીને આજે વડોદરામાં અહીંયા આ ભીડભંજન હનુમાનજીના સ્થાનકમાં એનો આપણે કાર્યક્રમ કર્યો છે। વિશ્વ વ્યાપક છે અને ચિરંજીવી જે પ્રભુ શ્રી રામનો વરદાનથી હનુમાનજી મહારાજ આજે ચારુયુગમાં વ્યાપક છે એવા આજે હનુમાનજી મહારાજના મંદિર લાંબેલ હનુમાનજી મહારાજના મંદિરનો આજ નવું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જે મૂળ સ્થલી માંથી શિલા લઈ અને આજે હનુમાનજી મંદિરના પટાંગણની અંદર થઈ અને શિલાનાશ થઈ અને નવનિર્માણ મંદિરનો પ્રારંભ થશે એ શિલાના જે કહેવાય તેજોવંત પ્રભાવ અને સ્વયંભૂ જે લાંબેલ હનુમાનજી છે એ સ્વયંભૂનો તેજ પ્રભાવ ચારો યુગમાં પ્રસરિત થશે અને ભક્તોના દરેક કાર્યો સરળતાથી હનુમાનજી મહારાજ પૂર્ણ કરશે।
स्वामी विवेकानंद जी की 158वीं जन्म जयंती के उपलक्ष्य में एबीवीपी की ओर से आज बाइक रैली आयोजित की गई थी। स्वामी जी के विचारों को जन जन तक पहुंचाने ये एबीवीपी का प्रयास था, जिसमें युवा एबीवीपी कार्यकर्ता जुड़े थे। कोरोना महामारी के बीच मास्क समेत के जरूरी दिशा निर्देशों के साथ ये रैली निकाली गई। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा 158 जन्मजयंती स्वामी विवेकानंदनी તે નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવાનું છે। બાઇક રેલીનું આયોજન એટલે એવું નથી કે દેખાડો કરો, અમારો ઉદ્દેશ એ છે કે લોકો સુધી જાગૃતતા થાય, યુવાનો જાગૃત થાય, અને એની અંદર કોરોના અવેરનેસ માટેના બી અમે પોસ્ટરો સાથે લઈને નીકળ્યા છીએ કે લોકોને કોરોના અવેરનેસ બી થાય। સ્વામી વિવેકાનંદને જે લોકો અત્યારે ભૂલી રહ્યા છે યુવાનો, તેમને પ્રેરણા મળે, તેમના ઉદ્દેશોને એ પોતાના જીવનમાં ઉતારે, તે માટે અમે બાઇક રેલીનું આયોજન કર્યું છે। એવું નથી કે ભાઈ ખાલી ખાલી દેખાડો કરવા માટે આયોજન કર્યું છે, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ છે, કોરોના અવેરનેસ માટેના છે, માસ્ક કમ્પલસરી છે, સેનિટાઇઝર છે, સાથે રાખીને અમે રેલીનું આયોજન કર્યું છે આજે। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે આજ જરૂરતમંદ લોકો કે લીએ સેવા કા કાર્ય કિયા ગયા થા, જિસમે નિઃશુલ્ક ચશ્મા વિતરણ કે સાથ બુઝુર્ગો કે આંખો કી જાંચ કી ગઈ। ઇસ કેમ્પ મે આંખો કે ડોક્ટરો કી મોજૂદગી મે યે જાંચ હુઈ થી, જિસમેં કરીબન 1000 જીતને લાભાર્થીઓને ઇસ કેમ્પ કા લાભ લિયા। આરએસપી કે પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરે સમેત પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા આયરે ઓર હેમલતા ગોર કી અગવાઈ મે યે ચશ્મા વિતરણ કેમ્પ સંપન્ન હુઆ થા। કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ છે, અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે અને મને ઘણા દિવસથી ચશ્મા કઢાવવા હતા પણ ટાઈમ નહોતો મળતો, આજે હું ટાઈમ કરીને એમના કેમ્પનો લાભ લેવા માટે આવી છું અને અહીંયાથી મને આશા છે કે સરસ ચશ્મા મળશે અને આખો નંબરની ચકાસણી થશે। દર વખતની જેમ આ વખતે પણ ઝાંસીરાની સર્કલ એટલે તમે જુઓ છો કે કોઈનો કોઈ કેમ્પ, એટલે કેમ્પ એટલે જનસેવા એ જ પ્રભુ સેવા। આજે તમે જોયો છો સતત ગયા મંગળવારથી આજ દિન સુધી, આજે બીજો મંગળવાર થયો, અલગ અલગ પ્રકારના દરેક કેમ્પો કરવામાં આવ્યા, જેની અંદર આધાર કાર્ડનો કેમ્પ કરવામાં આવ્યો છો, સાથે સાથે જે ભજન મંડળની બહેનો હતો એ લોકોના કેમ્પ કરવામાં આવ્યા હતા। તો અને આજે પણ ચશ્મા વિતરણનો જે કેમ્પ છે કે જેની અંદર આપણે જુએ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે, જે પ્રજા છે અને ખાસ કરીને સિનિયર સિટીઝનો કે જે આપણા માતા પિતા સમક્ષ હોય છે, અને એવા લોકોની પાસે આજે બજારમાં ડૉક્ટર તપાસ કરાવવાનું પછી એને ચશ્મા બનાવવાનું તો 200-300 રૂપિયા થાય છે। આજે પરિસ્થિતિ એવી છે કે માણસને ખાવાના ઠેકાણા નથી હોતા, તો એવા સમય દરમિયાન એ પોતાને હોય એટલે ચશ્મા ના હોય તો પણ ચલાવી લેતો હોય છે, નહીં દેખાતું હોય તો પણ એ ચાલી જોઈ લે છે, વાંચવાનું મન થતું હોય તો પણ બિચારા વાંચી નહીં શકતા। તો આવા મધ્યમ વર્ગના જે લોકો માટે આમ તો અમે દર વર્ષે જ કરીએ છીએ, પણ આ COVID-19ને ધ્યાનમાં રાખીને સાથે સાથે આ જે કેમ્પો હતા એની સાથે આજે લીધું છે। પહેલાં જ ટોકનમાં 1000 લોકોનું જે કર્યું છે, આવતીકાલે જો શક્ય હશે તો કરીશું, કારણ કે સામે ઉતરાયણ છે, પણ આજે 1001 લોકોનો આજે કરે છે। કોરોના જૈસી વૈશ્વિક મહામારી મેં અગર આજ દુનિયા કે તમામ લોક ઠીક ઓર સુરક્ષિત હૈ ઉસકી વજહ હૈ ફ્રન્ટ વોરિયર, લેકિન ફ્રન્ટ વોરિયર કો ઉનકી વેતન સમય સે નહીં મિલ રહી, જિસકે ચલતે બરોડા જિલ્લા કે આરોગ્ય કર્મચારી કી ઓર સે આજ DDO કો આવેદન પત્ર ભેજા ગયા। उनका ऐसा कहना है कि हम फ्रंट वॉरियर सभी लोगों की निस्वार्थ भाव से सेवा कर रहे हैं और हमें ही हमारा वेतन नहीं मिल रहा, उसी के चलते आज 200 से भी अधिक कर्मचारी जिला पंचायत आ पहुँचे और उधर विरोध प्रदर्शन किया। उन सभी का कहना है कि हमारी यह मांग वेतन बढ़ाने की पूरी की जाए और अगर यह मांग पूरी नहीं हुई तो हम इससे भी ज़्यादा विरोध प्रदर्शन करेंगे। અમે બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલના કર્મચારીઓ છે બધા, અને હડતાલ એક માસ સીએલની કરી છે આજે, કે અમને જે અત્યારે સુધી પગાર પરિપત્ર જે ગાંધીનગરથી પરિપત્ર આવે છે અને જિલ્લા પંચાયતમાં પહોંચે છે, ત્યાર પછી ત્યાંથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવામાં આવે છે। હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે આપવામાં આવે છે એમાં ગવર્મેન્ટનો પરિપત્ર પ્રમાણે જે પગાર હોય છે એ ચૂકવાતો નથી અને એનાથી અડધી રકમ કપ થઈ જાય છે,
હવે એમાં પછી પગાર ચૂકવાતો નથી. પછી ESPSI મેડિકલ અને કપડાં કે બૂટ જે સુવિધાઓ છે એ મળતી નથી અત્યાર સુધી. PF બોનસ પણ અત્યાર સુધી નથી ચૂકવ્યું હોય. અને એમાં એવું છે કે પગારમાં ગેરરીતિ કરે છે. બીજું વસ્તુ એ છે કે અત્યારે 2 મહિનાથી અમને પગાર મળ્યો નથી અને 2 મહિનાથી પગાર નથી મળ્યો એટલે અમે માસ સેલ પર એક દિવસને ઉતરી અને હડતાલ કરવાની ચમકી આપી ગયા લોકો. અમે બરોડા જિલ્લા પંચાયત છે અત્યારે અને રજૂઆત એ કરીએ છીએ કે અમને અમારું પૂરતું વેતન મળવું જોઈએ અને જે સુવિધા મળવી જોઈએ. ડ્રાઈવર છે, સ્લીપર છે, વોર્ડ બોય, અમને ક્વોરન્ટાઇન વોરિયર તરીકે બધા કામ કરીએ છીએ અને સાથ સહકાર આપીને બધાએ કામ અત્યાર સુધી 9 મહિના સુધી કામ કર્યા છે. આગામી દિવસોમાં કોરોના વેક્સિન આવી રહી છે, જો અમને ન્યાય મળી જશે તો અમે કામ કરવા તૈયાર છીએ. ન્યાય નહીં મળે તો અમે કામ કરવા કટિબદ્ધ નથી. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.